હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના નવા મુદ્દા તરફ જઈએ. નવો મુદ્દો છે એડિટિવ નેચર ઓફ ચાર્જ. શરૂઆત કરીએ. હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ એ ઘટક કણોનો બનેલો હોય. અહીંયા આગળ ઘટક કણો એટલે તમે અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન બધા લઈ શકો છો. તો કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ ઘટક કણોનો બનેલો હોય. તો હવે પ્રશ્ન એ થાય કે આપેલા પદાર્થનું દળ કેટલું? તો પદાર્થના જે ઘટક કણો છે એ ઘટક કણોના દળના સરવાળા જેટલું પદાર્થનું દળ થાય. ફરી પાછી વાત કરીએ કે કોઈ પણ પદાર્થ એ ઘટક કણોનો બનેલો છે, તો પદાર્થનું દળ કેટલું? તો કે પદાર્થ જે ઘટક કણોનો બનેલો છે એ ઘટક કણોના દળનો જે સરવાળો થાય એટલું પદાર્થનું દળ થાય. આપણે સમજીએ, આ આકૃતિમાં એક પદાર્થ બતાવેલો છે. હવે આ જે પદાર્થ છે, ઉદાહરણ તરીકે ત્રણ ઘટક કણોનો બનેલો છે. આમ તો અસંખ્ય ઘટક કણોનો બનેલો હશે, પણ આપણે લઈએ કે આપણો જે પદાર્થ છે એ ત્રણ ઘટક કણોનો બનેલો છે. એમાં જે પ્રથમ ઘટક કણ છે એનું દળ છે M1, બીજું જે ઘટક કણ છે તેનું દળ છે M2, અને ત્રીજો જે ઘટક કણ છે તેનું દળ છે M3. આખો પદાર્થ છે અને આ પદાર્થ જુદા જુદા ઘટક કણોનો બનેલો છે. તો પ્રથમ ઘટક કણનું દળ છે M1, બીજા ઘટક કણનું દળ છે M2, અને ત્રીજા ઘટક કણનું દળ છે M3. તો આ પદાર્થનું કુલ દળ કેટલું? તો કે પદાર્થનું કુલ દળ કેપિટલ M બરાબર પ્રથમ ઘટક કણનું દળ M1, બીજા ઘટક કણનું દળ M2, ત્રીજા ઘટક કણનું દળ M3, એ બધાનો સરવાળો. બરાબર છે. ફરી પાછી કહી દઉં કે આ પદાર્થ છે અને પદાર્થ ત્રણ ઘટક કણોનો બનેલો છે. તો આ જે આખો પદાર્થ છે એનું કુલ દળ કેટલું? તો કે એ કુલ દળ, આ જે ઘટક કણો છે ને, પ્રથમ ઘટક કણ એનું દળ, બીજો ઘટક કણ એનું દળ, ત્રીજા ઘટક કણનું દળ, એ બધા ઘટક કણોનું જે દળ હોય ને એમના સરવાળા જેટલું કુલ દળ થાય પદાર્થનું. તો કે પદાર્થનું કુલ દળ એને આપણે કેપિટલ M વડે દર્શાવીશું. કેપિટલ M એટલે પદાર્થનું કુલ દળ કેટલું? તો કે આ જે ઘટક કણો છે એમના દળના સરવાળા જેટલું. હવે એ જ પ્રમાણે પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે પદાર્થના જે જુદા જુદા ભાગ છે એ જુદા જુદા ભાગોમાં જે વિદ્યુત ભાર આવેલો છે એમના બેઝિક સરવાળા જેટલો. સમજે કઈ રીતે? આ એક પદાર્થ છે અને આ પદાર્થના આપણે ચાર ભાગ પાડી દીધા. આ પ્રથમ ભાગ, એનો વિદ્યુત ભાર કેટલો? તો કે Q1. બીજો ભાગ, એનો વિદ્યુત ભાર કેટલો? તો કે Q2. ત્રીજો ભાગ, ત્રણો વિદ્યુત ભાર કેટલો? તો કે Q3 - Q3. અને આ ચોથો ભાગ, એનો વિદ્યુત ભાર કેટલો? તો કે Q4. એટલે આ ત્રણ ભાગમાં ધન વિદ્યુત ભાર આવેલો છે અને આ એક ભાગમાં ઋણ વિદ્યુત ભાર આવેલો છે. તો આ આખા પદાર્થનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે આ જે વિદ્યુત ભારો છે ને, પ્રથમ ભાગમાં આવેલો વિદ્યુત ભાર, બીજા ભાગનો વિદ્યુત ભાર, ત્રીજાનો, ચોથાનો, એ બધાનો બેઝિક સરવાળો.
તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એટલે કેપિટલ ક્યુ, કેપિટલ ક્યુ એટલે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર બરાબર પ્રથમ ભાગમાં આવેલો વિદ્યુતભાર પ્લસ બીજા ભાગમાં આવેલો વિદ્યુતભાર પ્લસ ત્રીજા ભાગનો વિદ્યુતભાર માઇનસ ક્યુ થ્રી છે, એટલે માઇનસ ક્યુ થ્રી પ્લસ ચોથા ભાગનો વિદ્યુતભાર. ઓકે, ફરી પાછી વાત કરી લઈએ તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ એ ઘટક કણોનો બનેલો હોય, તો પ્રશ્ન થાય કે પદાર્થનું દળ કેટલું. તો કે જે ઘટક કણો છે ને એમનું જે દળ હોય તેના સરવાળા જેટલું પદાર્થનું દળ થાય. આપણે આકૃતિની મદદથી બતાવેલું છે કે આકૃતિના અંદર આ એક પદાર્થ છે અને આ પદાર્થ ત્રણ ઘટક કણોનો બનેલો છે. એમાં પ્રથમ ઘટક કણનું દળ છે M1, બીજા ઘટક કણનું દળ છે M2 અને ત્રીજા ઘટક કણનું દળ છે M3. તો આ આખા પદાર્થનું કુલ દળ કેપિટલ M કેટલું? તો કે પ્રથમ ઘટક કણનું દળ, બીજા ઘટક કણનું દળ, ત્રીજા ઘટક કણનું દળ તેમના સરવાળા જેટલું. હવે એ જ પ્રમાણે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે પદાર્થના જે જુદા જુદા ભાગો છે એ જુદા જુદા ભાગોમાં જે વિદ્યુતભાર આવેલો છે તેમનો બેઝિક સરવાળા જેટલો પદાર્થનો કુલ વિદ્યુતભાર થાય. ફરી પાછી વાત કરો, પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે પદાર્થના જે જુદા જુદા ભાગો છે એ જુદા જુદા ભાગોમાં જે વિદ્યુતભાર આવેલો છે તેમના બેઝિક સરવાળા જેટલો કુલ વિદ્યુતભાર થાય. આકૃતિમાં આ પદાર્થ બતાવેલો છે અને આ પદાર્થને આપણે ચાર ભાગ પાડેલા છે. એમાં પ્રથમ ભાગમાં વિદ્યુતભાર આવેલો છે Q1, બીજામાં Q2, ત્રીજામાં માઇનસ Q3 અને ચોથામાં Q4. તો આ આખા પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે કેપિટલ ક્યુ, કેપિટલ ક્યુ એટલે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર. કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ભાગમાં આવેલો વિદ્યુતભાર પ્લસ Q1 પ્લસ બીજા ભાગમાં આવેલો વિદ્યુતભાર Q2 પ્લસ ત્રીજા ભાગમાં આવેલો વિદ્યુતભાર માઇનસ Q3. એટલે અહીં આપણે વિદ્યુતભારની વાત આવે ને તો ચિહ્નો ધ્યાનમાં લેવાના. પ્લસ ચોથા ભાગમાં આવેલો વિદ્યુતભાર Q4. ઓકે, હવે આપણે આ જે કંઈ ચર્ચા કરી એ ચર્ચા ઉપરથી બે મુદ્દા સાબિત થાય. પ્રથમ મુદ્દો, પદાર્થ જે ઘટક કણોનો બનેલો છે ને એ ઘટક કણોનું દળ હંમેશા ધન હોય, તથા પદાર્થના જુદા જુદા ભાગોમાં જે વિદ્યુતભાર વેચાયેલો છે ને એ ધન પણ હોય અથવા ઋણ પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે આકૃતિમાં જોયેલું કે ત્રણ ભાગમાં વિદ્યુતભાર ધન હતો Q1, Q2 અને Q4, જ્યારે એક ભાગમાં ઋણ વિદ્યુતભાર હતો માઇનસ Q3. એટલે પહેલો મુદ્દો આવે કે પદાર્થ જે ઘટક કણોનો બનેલો છે તે ઘટક કણોનું દળ હંમેશા કેવું હોય? ધન હોય. પદાર્થના જુદા જુદા ભાગમાં જે વિદ્યુતભાર વેચાયેલો છે ને એ વિદ્યુતભાર ધન અથવા ઋણ હોઈ શકે. આ પ્રથમ મુદ્દો થયો. બીજો મુદ્દો સાબિત થાય છે કે પદાર્થનું કુલ દળ ક્યારે પણ શૂન્ય હોતું નથી. જ્યારે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ધન હોય અથવા ઋણ હોય અથવા શૂન્ય હોઈ શકે, બરાબર છે. આ એડિટિવ નેચરના અંદર આપણે જે કંઈ વાત કરી તેના ઉપરથી બે મુદ્દા સાબિત થાય કે પદાર્થ જે ઘટક કણોનો બનેલો છે એ ઘટક કણોનું દળ હંમેશા ધન હોય, અને પદાર્થના જુદા જુદા ભાગોમાં વેચાયેલો વિદ્યુતભાર એ ધન અથવા ઋણ હોઈ શકે. બીજો મુદ્દો, પદાર્થનું કુલ દળ ક્યારે પણ શૂન્ય ના હોય, અને જ્યારે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ધન હોય અથવા ઋણ હોય અથવા શૂન્ય હોઈ શકે. ઓકે,